એક તરફ વિશ્વમાં કોરોના વાયરસ ધૂમ મચાવી રહ્યો છે તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે ગલવાન વેલીમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિ છે. ભારતની સીમા ઉપર સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને પગલે હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અચાનક વિમાનોની અવર જવરથી લોકોમાં આશ્ચર્યની સાથે સાથે છૂપો ભય જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ગામોના લોકો અત્યારે આશ્ચર્યની સાથે સાથે એક પ્રકારના છૂપા ભયથી પીડાઈ રહ્યા છે અને તેનું કારણ છે અહીંથી ખૂબ જ નીચી ઊંચાઈએ પસાર થતા વિમાનો. દિવસમાં અનેકવાર સરહદી વિસ્તારમાંથી વિમાનો પસાર થઈ રહ્યા છે અને આ વિમાનો ખૂબ જ નીચી ઊંચાઈથી પસાર થઈ રહ્યા છે. આમ તો આ વિમાનો દેખાવમાં કોઈ ફાઇટર પ્લેન જેવા તો દેખાતા નથી, પરંતુ તેની માહિતી પણ કોઈ જ ઉપલબ્ધ નથી. વર્તમાન સમયમાં સરહદી તાલુકાઓમાંથી વાવ, સુઈગામ, થરાદ, દિયોદર અને ભાભરના ગામડાઓમાં આ વિમાનો છેલ્લા ઘણા સમયથી આકાશમાં ગસ્ત લગાવી રહ્યા છે. આ વિમાનો કોના વિમાનો છે તે એક હજુ પણ આ વિસ્તારના લોકો માટે રહસ્યમય છે. તાજેતરમાં આવી જ ઘટના પાકિસ્તાનના કરાંચી નજીક પણ બની હતી અને ત્યાં પણ આ રીતે શંકાસ્પદ રીતે વિમાનો ઉડતા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે વિમાનો ખૂબ જ નીચી ઊંચાઈ પર ઉડી રહ્યા છે તેનો વિડીયો પણ વાયરલ થયો છે. સરહદી વિસ્તારોમાં દિવસ દરમિયાન આ વિમાનો અનેકવાર ઉડાનો ભરી રહ્યા છે, જેથી આસપાસના લોકો તેમની જાસૂસી થતી હોવાનું માની રહ્યા છે. તો બીજી તરફ આ વિમાનો ક્યાંથી આવી રહ્યા છે અને કોના દ્વારા ઉડાન ભરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનાને લઈ જિલ્લાના જવાબદાર અધિકારીઓએ પણ આગળ આવીને આ ખુલાસો કરવો જરૂરી છે.